આ બધી બાબતો જે બહાર બની રહી છે, જે છાપામાં આવી રહી છે, એનાથી તમે પોતે અવગત રહેજો મા બાપ તરીકે. એટલા માટે કે નહીતર કોન્ફ્લિક્ટ થશે, ઘરની અંદર સંઘર્ષ થશે. તમારું સંતાન સ્કૂલમાંથી બધું શીખીને આવશે અને તમે કશું નહીં જાણતા હો તો તમે તમારા સંતાનનો સ્વીકાર નહીં કરી શકો. મિત્રો, પેરેન્ટ્સ તરીકે મારી આપને ત્રણ મુદ્દાની વિનંતી છે. પહેલી, જે સ્કૂલમાં દાખલ કરો એ સ્કૂલના સંચાલકો કોણ છે જરા જોજો, સંચાલકોને મળજો. સંચાલકોના શર્ટના બટન 6 માંથી 4 ખુલ્લા હોય તો ત્યાં બાળકને દાખલ નહીં કરશો. હા, હું અનુભવે કહી રહ્યો છું. તમારા સંચાલકો જેને તમે મળો, એને જો પોતાનો રોભ જમાવવા માટે અહીંયા રિવોલ્વર લટકાડેલી હોય તો ત્યાં દાખલ નહીં કરશો. બને છે, સંચાલકો પણ રિવોલ્વરનો લાયસન્સ લે એના માટે બહુ ગૌરવનો વિષય છે, પણ એનો અર્થ એવો કે સંચાલક કરતા એની રિવોલ્વરનો માભો વધુ છે. અને ત્રીજો મુદ્દો, તમે જે સ્કૂલમાં દાખલ કરવા જાઓ એ સંચાલકને મળજો, અને મળ્યા પછી તમારી સાથે કેટલી વિનમ્રતાથી એ વાત કરે છે એ જરા જાણજો, પછી તમારા બાળકને એમાં દાખલ કરજો. આપણે તમને 3 લિટમસ પેપર ટેસ્ટ આપ્યા, ટુ એડમિટ યોર ચાઇલ્ડ ઇન અ સ્પેસિફિક સ્કૂલ. તમે જે સ્કૂલમાં બાળકને દાખલ કરો એમાં આટલું ચેક કરીને દાખલ કરો. દાખલ કરી લીધા પછી હવે સ્કૂલ જાણે ને આપણે છૂટા એવું નહીં માનશે, એવું જરાય નહીં રાખશે કે મોટી ભાઈ સરસ માણસ છે, એના પ્રિન્સિપાલ સરસ છે, મેં મારા સંતાનને મૂકી દીધો, હવે આપણે નવરા. ના, નવરા નહીં સાહેબ. બે બાબત એમાં યાદ રાખવી, બિનજરૂરી જઈને સ્કૂલ સિસ્ટમમાં ચંચુપાત ન કરવો. હું તો શિક્ષણનો માણસ છું, આઉટરાઇટ શિક્ષક છું, પ્રાથમિકથી લઈને છેક હાયર એજ્યુકેશન સુધી ભણાવ્યું છે, આજે પણ ભણાવી રહ્યો છું. બિનજરૂરી ચંચુપાત ન કરશો. તમારા શિક્ષકો જેની પાસે તમારા સંતાનને મૂક્યું છે એનામાં પૂર્ણ શ્રદ્ધા રાખજો, એનામાં પૂર્ણ વિશ્વાસ રાખજો. તમારા સંતાનની હાજરીમાં ક્યારેય સ્કૂલ વિશે ખરાબ ન બોલજો, અને શિક્ષક વિશે તો ક્યારેય ઘટતું કે ઓછું નહીં બોલશો. કેમ નહીં બોલશો? તમને એમ થાય કે તમે અહીંયા આવ્યા છો એટલે આવી વાત કરું છું. ના, હું જ્યાં જાઉં ત્યાં આવી જ વાત કરું, હું બહુ બિંદાસ માણસ તરીકે ઓળખાઉં છું. એટલા માટે કે તમારું સંતાન જે અત્યારના 3-4-5 વર્ષથી લઈને 17-18 વર્ષનું થવાનું છે આ સ્કૂલમાં, કારણ કે 12મા ધોરણમાં આવશે ત્યારે 17 વર્ષનું હશે, હવે 6 વર્ષ તો એને 17, 12 ને 6, 18નું હશે, એ સંતાન પોતાના શિક્ષકનું નબળું સાંભળી શકતો નથી. કારણ કે એનો હેબિટ ફોર્મેશન પીરિયડ છે, અને આ બધા જ વિદ્યાર્થીઓના હીરો એના ટીચર હોય છે. તમે યાદ કરો આપણો ભૂતકાળ, આપણને પણ આપણા શિક્ષકો આજે વાલા લાગે છે. એ શિક્ષકો વિશે કે એ સ્કૂલ વિશે કશું ઘસાતું નહીં બોલજો, આવી મારી બીજી વિનંતી છે. અને ત્રીજું અને છેલ્લું, બહારની દુનિયામાં જે બની રહ્યું છે, બહારની દુનિયામાં, એના વિશે સ્કૂલ તો અવગત કરાવશે. હવેની કોઈ પણ સ્કૂલ માત્ર અભ્યાસક્રમ કરાવીને અટકી જઈ શકે એમ નથી. નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત જે હમણાં ધારાસભ્યશ્રીએ કરી, એ પોલિસી અતિ ઉત્તમ છે. દુનિયાની જેટલી સારામાં સારી વાતો છે 12 વારથી લઈ આવીને આપણે મૂકી છે, પોલિસી સરસ બની છે. બટ ધ બેસ્ટ ધ બિગ ક્વેશ્ચન માર્ક, હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ, એનો અમલ કેમ કરવો, એ મોટો પ્રશ્નાર્થ છે. અને એ પ્રશ્નાર્થ કોણ પૂરો કરી શકશે? મારી દ્રષ્ટિએ સંચાલક નહીં, વિદ્યાર્થી નહીં, સમાજ નહીં, માત્ર મા બાપ પૂરો કરી શકશે. કેમ મા બાપ પૂરો કરી શકશે? કારણ કે આજુબાજુમાં બનતી ઘટનાઓ વિશે મા બાપે જાગૃત રહેવું પડશે. કોમ્પ્યુટર આવડે છે તો હવે કઈ બહુ લિટરેટ નહીં કહેવાય, કોમ્પ્યુટર મોબાઈલમાં આવડે છે તો થોડાક લિટરેટ કહેવાશું, પણ કોમ્પ્યુટરની અંદર ટાઈપ કર્યા વગર બોલીને લખતા આવડે છે
તો લોકોને અચંબો થશે. છેલ્લામાં છેલ્લી એઆઈની શોધ ચેટ જીપીટીથી આપણે પરિચિત છીએ, તો આપણું સંતાન છે એ શિક્ષિત ગણાશે. આ બધી બાબતો જે બહાર બની રહી છે, જે છાપામાં આવી રહી છે, એનાથી તમે પોતે અવગત રહેજો મા બાપ તરીકે. એટલા માટે કે નહીતર કોન્ફ્લિક્ટ થશે, ઘરની અંદર સંઘર્ષ થશે. તમારું સંતાન સ્કૂલમાંથી બધું શીખીને આવશે અને તમે કશું નહીં જાણતા હો તો તમે તમારા સંતાનનો સ્વીકાર નહીં કરી શકો, અને થોડોક વખત નહીં કરી શકો તો સંતાન પછી તમારો સ્વીકાર નહીં કરે. આ ત્રણ મુદ્દા ખાસ તમારા ધ્યાનમાં મૂકું. મારે આજે અહીંયા આવવાનું કારણ એ કે વિશ્વના કોઈ પણ છેડામાં શિક્ષણ માટેની એક નાનકડી જોત શરૂ થતી હોય તો એ મારા માટે આનંદનો વિષય છે. હું એવું માનું છું કે એક સ્કૂલ ખુલે છે ત્યારે લગભગ 10 વૃદ્ધાશ્રમો બંધ થાય છે. જે વિદ્યાર્થીના બાળપણને એના શિક્ષકો અથવા માતા પિતા નથી સાચવી શકતા, એ વિદ્યાર્થીઓ મોટા થાય ત્યારે ન સાચવનારને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. આજે આ મોટીભાઈ પરિવારે જે કામ કર્યું છે એ સમાજ માટે ભવિષ્યનું કામ કર્યું છે. તમને સૌને ખ્યાલ હશે, છતાં હું અંગત રીતે એવું માનું છું કે જેને રામબાણ વાગ્યા હોય ને એ જ બરાબર જાણે. આ મોદીભાઈના જીવનનો થોડો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે એમને ભણવું હતું ત્યારે એ ભણવા માટે ભરવાની ફીના પૈસા એની પાસે નહોતા. એને ફી માટે કરગરવું પડે એવી હાલત હતી. ત્યારથી એના મનની અંદર એક છુપી સાયકોલોજીકલ ઇન્સ્ટિંક્ટ બેસી ગઈ કે જે પરિસ્થિતિ મારી થઈ એવી અન્યની ન થવી જોઈએ. એમની હિસ્ટ્રી જાણવા જેવી છે, મેં તો બહુ ઓછી જાણી છે, છતાં આટલું કહી શકું છું. પોતાના પિતાશ્રી સાથે વ્યવસ્થિત પ્રજાપતિનો વ્યવસાય કરવામાં મજૂરી કરવા સુધીનું કામ કરનાર વ્યક્તિ મોતીભાઈ અને એમના વડીલ બંધુઓ આવડી સંસ્થા ખોલી શકે એમાં મને નવાઈ લાગતી નથી. કારણ કે નાનપણમાં જે તમને ન મળે એ મોટા થઈને તમે સંસારને આપવા તત્પર થાવ છો. એમને પૈસો મળ્યો છે એ પણ એટલે મળ્યો છે, એમની સૂઝ છે એટલે મળ્યો છે. અને આપણે સૌ એવી પ્રાર્થના કરીએ કે આ માધવ પબ્લિક સ્કૂલમાંથી પણ તેઓ ભવિષ્યની અંદર બહુ મોટા પ્રયાણો કરે. હજી ઘણું કરવાનું છે, હજી તો કૌશલ્યનું કામ કરવાનું બાકી છે. અહીંયા શરૂઆતમાં કૃષ્ણમણી મહારાજે જે વિદ્યાની વાત કરી એ ઈશોપનિષદનો 11મો શ્લોક છે. એમાં એણે વિદ્યા અને અવિદ્યા સમજાવી છે. આનંદ મને એ વાતનો છે કે હું જે યુનિવર્સિટીનો પ્રતિનિધિત્વ કરું છું એનો ધ્યાન મંત્ર આ ઈશોપનિષદનો 11મો શ્લોક છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે માત્ર વિદ્યા નહીં અવિદ્યા પણ શીખવી. વિદ્યાથી તમારું અહીંયાનું બનશે, ઘડાશે, અને અવિદ્યાથી તમારા હાથ પગના કૌશલ્યો ઘડાશે. 21મી સદીમાં નેશનલ એજ્યુકેશન પોલિસીમાં બહુ મોટો આદર્શ હોય તો દરેક બાળકને સ્કિલફુલ બનાવીને સમાજમાં મૂકવાનો આદર્શ છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, કારણ કે ભારતની જનસંખ્યા બહુ મોટી છે અને સ્કિલ માટે જથ્થો ન જોઈએ, નાનું ગ્રુપ જોઈએ. એ નાનું ગ્રુપ કેમ કરવું એ મોટો પ્રશ્ન છે. સરકાર પ્રયત્ન કરે છે. હું માનું છું કે સરકારે પણ આવી સંસ્થાઓને, આવા વ્યક્તિઓને તચલી આંગળીનો ટેકો નહીં, કૃષ્ણ જેટલો પર્વત ઉપાડવા જેટલો ટેકો આપવો જોઈએ. એટલા માટે આપવો જોઈએ કે જે કામ સરકાર કરવું જોઈએ તે કામ આ પરિવાર કરી રહ્યો છે. હું આશા રાખું છું કે તેઓ થાકશે નહીં.